આજે આપણે ધોરણ 11 સાયન્સ ગણિત પ્રકરણ 3 બરાબર એમાં ત્રિકોણમિતિય વિધેયોમાં આપણે ગયા વખતે સમીકરણ વિધેયના સમીકરણ સાદુરૂપ આપી અવયવની મદદથી તમે ખૂણાઓ મેળવીને મુખ્ય ઉકેલ અને વ્યાપક ઉકેલ મેળવવાની રીતો જોઈ અને એને આગળના ફેરમાં આપણે એજીનો ખૂણો આપેલો હોય તો સીધો જ આપણે મુખ્ય ઉકેલ અને વ્યાપક ઉકેલ મેળવવાની રીતો જોઈ હતી અને એમાં આપણે શૂન્યોના ગણની પણ વાત કરી હતી કે cos x = 100 sin x = 100 sin x = 0 હોય તો શૂન્યોનો ગણ x = n / n / 0 છે અને શૂન્યોનો ગણ એટલે sin x = 0 હોય તમને ખબર છે sin x = 0 હોય તો શૂન્યોનો ગણ x = n / n / 0 છે અને આ tan માટે પણ આ જ વસ્તુ છે બરાબર tan x = બંને બાજુ હોય છે એવી રીતે cos x = cot x = 0 હોય તો x = 2n + 1 pi / 2 n / 0 છે જ્યારે ખૂણાનું મૂલ્ય સંપૂર્ણ 0 આવે છે ત્યારની આ વાત થઈ છે અને એવી જ રીતે આપણે વ્યાપક ઉકેલની પણ વાત કરી છે sin x = a કોઈ ખૂણો આપો હોય તમારી પાસે એને આલ્ફા તરીકે તમે જે વેલ્યુ મેળવી દીધી હોય તો એના માટે આપણે x જે વ્યાપક ઉકેલ છે એ તમે આવું લખતા હતા n પ્લાય પ્લસ માઇનસ 1 રેસ ટુ n ઇન્ટુ આલ્ફા n બરાબર છે આ a એની જગ્યાએ તમારે sin આલ્ફા જે તમને મૂલ્ય આપેલું છે એ મૂલ્યને તમારે sin માં ફેરવી દેવાનું બરાબર રેડિયનમાં ફેરવાનું એટલે તમને એક ખૂણો મળી જશે અને આ જે વસ્તુ છે એના પરથી આ માત્ર sin નિર્ધારિત થાય અને જો તમને cos x આપ્યો હોય તો cos x ની સાઈન ઓફ ફેર દાખલ કરવાનો અને ત્યાર પછી cos x આપ્યો હોય અને એના માટે એ હોય એટલે અહીં કોઈ મૂલ્ય છે આ cos x બરાબર ખૂણાનું મૂલ્ય આપેલું છે આ શું છે ખૂણાનું મૂલ્ય છે અને ખૂણાના મૂલ્યને તમારે ઇન્વર્સ મતલબ એટલે કે સાઈન ના કે કોઈ પણ વિધેયને તમારે રેડિયનમાં પણ ફેરીને તમારે દાખલ કરવાનું છે બરાબર ત્યારે આની અંદર જે x મૂલ્ય આવશે એ જ વસ્તુ આની અંદર છે તો x બરાબર છે 2n pi + or - આલ્ફા n / 0 બસ આ જ વસ્તુ તમારે કામ કરવાનું અને sec આપેલો તો cos નો વ્યસ્ત કરી લેજો લવાનો એ બી આપણે વાત કરી અને ત્યાર પછી tan x બરાબર એ ખૂણા મૂલ્ય આપે છે આલ્ફા ધારે તમે કરશો તો x બરાબર n pi + આલ્ફા બસ આમ n pi + આલ્ફા છે આમ n pi - 1 આલ્ફા અને 2n + બસ આ કિંમત ઉપર આ વ્યાપક પહેલો જે ખૂણો મળે રેડિયનમાં અને તમને જે ખૂણાનું મૂલ્ય આપેલું છે કયા ચરણમાં વિધેય છે એના પરથી નક્કી કરો અને બંને ચરણમાં ખૂણા શોધવાના એમાં જે આપેલો ખૂણાનો મૂલ્યનો જે પહેલો ખૂણો મળશે એ તમારો વ્યાપક ઉકેલની અંદર એટલે મુખ્ય ઉકેલ હશે અને મુખ્ય ઉકેલ આવે તમારે આલ્ફાની જગ્યા મૂકી દેવાનું એટલે તમારે હવે આવી વાતો આપણે કરી છે આ શૂન્યનો ગણ કેસો તો વિચારે છે અને આ જે છે તમારા વ્યાપક ઉકેલો છે એ આપણે વાત છે હવે અત્યારે આપણે કહીએ કે ત્રિકોણના ગુણધર્મો કેવા હોય છે તો કેટલા ત્રિકોણની ત્રણે બાજુ સંખ્યો હોય કેટલા ત્રિકોણ બે બાજુ સંખ્યો કેટલા ત્રિકોણમાં ત્રણે બાજુ જુદી હોય આ માત્ર બાજુને આધારે ખૂણાના આધારે પણ હોય ને કે કેટલા ત્રિકોણોમાં એવું હોય છે કે કોઈ ખૂણો 90 હોય છે તો બાકીના બે લઘુગુણ હોય કોઈ ખૂણો ગુરુકોણ હોય તો બાકીના બે લઘુગુણ હોય અને ત્રણેય ખૂણા લઘુકોણ પણ હોય છે એવું પણ આપણે જોઈ ગયેલા છીએ અહીંયા ત્રિકોણના ગુણધર્મોમાં એવું છે કે ત્રિકોણના માટે એના જે ખૂણાઓ તમે એબીસી લેતા હો તેની સામેની બાજુના માપને સ્મોલ એબીસી વડે દર્શાવવાનો છે એ એનો માપ કહેવામાં આવે છે એવું આપણે દસમાની અંદર ભણેલા છે કોઈ પણ ત્રિકોણ તમે આપી દેવો એબીસી સિવાયનો કોઈ પણ ત્રિકોણ આવે માનો કે તમારી પાસે ત્રિકોણ એબીસી છે તો એની સામેની બાજુનું માપ સ્મોલ એ કહેવાય બી ની સામેની બાજુ માપને સ્મોલ બી કહેવાય અને સી ની સામેની બાજુ માપને સ્મોલ સી વડે દર્શાવવામાં આવે છે આટલું આપણને ખબર હોવી જોઈએ જો ત્રિકોણ એક્સ વાય ઝેડ હોય તો સામેનો વાય ઝેડ નું માપ સ્મોલ એક્સ વાય ની સામે એક્સ ઝેડ નું માપ સ્મોલ વાય અને ઝેડ ની સામે એટલે એક્સ વાય માપ સ્મોલ ઝેડ એ બાજુના માપ તરીકે ઓળખવામાં આવે છે એટલે સામેની બાજુના માપને બીજી દિશાના અક્ષર વડે તમે લખો છો હવે આપણે અહીં એક સૂત્ર આવે છે કે માનો કે તમારી પાસે કાટકોણ ત્રિકોણ હોય પરિત્રિજ્યા
काटकोण त्रिकोण की पण दरेक त्रिकोण में परित्रिज्याओ मळती होय छे पण आपणे काटकोण त्रिकोण आधारित आपणे काम करवाना छे सेना आधारित काटकोण त्रिकोण जो मारी पासे आ काटकोण त्रिकोण एबीसी छे એવું વિચારી લેવાનું છે આપણે આ काटकोण त्रिकोण एबीसी છે તો એ ની સામે બાજુના સ્મોલ એ થઈ જશે આ બી ની સામે બાજુને સ્મોલ બી કહેવાશે અને સી ની સામે બાજુ આ હશે જો ત્રિકોણ એબીસી હોય તો એ ત્યારની આ વાત છે હવે કાટકોણ ત્રિકોણમાં કાટખૂણો 90 અંશનો હોય છે અને કાટકોણ ત્રિકોણમાં જો પરિત્રિજ્યાની વાત કરતા હોઈએ તો કર્ણનો અડધો એટલે પરિત્રિજ્યા કહેવાય છે એટલે કર્ણના મધ્યબિંદુને કાટકોણ ત્રિકોણનું પરિકેન્દ્ર કહેવામાં આવે છે શું કહેવાય કાટકોણ ત્રિકોણમાં કર્ણનું કેન્દ્ર જે છે મધ્યબિંદુ એને પરિકેન્દ્ર તરીકે ઓળખવામાં આવે છે શું કહેવામાં આવે છે પરિકેન્દ્ર અને પરિકેન્દ્રનો સંકેત છે हां आम तो परिकेंद्रनो संकेत હું ભી લઈ શકતા તમને સમજાવવા પહેલું જે માપ છે અહીંયાથી કોઈ પણ શિરોબિંદુથી પરિકેન્દ્ર સુધીનું જે અંતર છે આ જ્યાં ત્રિકોણના કોઈ પણ શિરોબિંદુથી પરિકેન્દ્ર સુધીનું જે અંતર છે એ અંતરને પરિત્રિજ્યા કહેવામાં આવે છે શું કહેવામાં છે પરિકેન્દ્રનો સંકેત આ છે અને પરિકેન્દ્રનો સંકેત કી છે એટલે આપણે बराबर AC बराबर AP वत्ता BC એટલે કે R plus R बराबर શું મળી જશે 2R મળી જશે બસ હવે તમે સૂત્રનો પ્રયત્ન કરશો તમને આમાં ખબર પડી જશે કે શું માનો કે તમારે sin નું સૂત્ર જોઈએ તો A ભાગ્યા 2R થઈ જશે ઓટોમેટિકલી તમારી પાસે સૂત્ર બની જશે sin ની બરાબર A ભાગ્યા 2 જોઈ લો sin A બરાબર small a ભાગ્યા 2R એટલે કે BC છેદમાં કર્ણ હવે તમે આમાંથી તમારે એ જોઈતો હોય તો 2R sin આ સૂત્ર છે એવી જ રીતે તમારે sin B જોઈતો હોય તો sin B માટે શું આપણે જાતે લખવું પડશે કે એ જ અંકે આપણે એવું લખી દઈશું કે B બરાબર 2r sin b ખૂણો બદલતો રહેવો પડશે એટલે ત્રિકોણનો ખૂણો b નો હશે તો નહીં મળે બરાબર કાટકોણ ત્રિકોણ b નો મુજબ મળે છે બરાબર ખૂણાને બદલતો આ પ્રમાણે છે બરાબર અને c બરાબર હશે 2r sin c આ ખૂણાઓ છે અને આ સામેની બાજુના માપ છે અને 2r જે છે કર્ણ છે શું છે કર્ણ એટલે ત્રિકોણ કાટકોણ માટે તો આપણે जरूरी હતું એટલે આપણે આવું લખ્યું છે બાકી તમારે શું કરવાનું એ તમને કહી દો તો તમારે આ ત્રિકોણમાં અહીં ભેદ દોરીને કરવાનું છે બરાબર તો આ જે માપ છે આ જે સરખા થઈ છે એટલે કાટકોણ ત્રિકોણને તમને જલ્દી ખબર જાય એટલે B માટે તમારે પછી બિંદુ છે તો A કઈ અંતે આવી જાય તો કામ થઈ જશે બરાબર એટલે આ થાય આપણા સાઈનના સૂત્રો એટલે તમારે કોઈ પણ જગ્યાએ a + b / 2 કરવામાં આવે એનો જવાબ શોધવાનો આવે તો તમારે આ શોધ એટલે યાર આપણ સ્મોલ a બરાબર 2r sin વિધેયની પાછળ જે આવે છે એ બિંદુ હંમેશા કેપિટલ હશે અર્થાત એ કેપિટલ હોય એટલે ખૂણો કહેવામાં શું કહેવામાં છે ખૂણાના નામ તરીકે ઓળખવામાં આવે છે સમજી ગયા એ રીતે cosine ના સૂત્રો છે તો b² + a² - a² / 2bc આવું સૂત્ર છે બસ એટલે આપણે પણ જોઈએ cos a બરાબર જે ખૂણો આપણો છે બાદ કરી દેવાનું બાકી બધું આવી જશે જોઈ લો cos a બરાબર b² + a² / 2bc આવું થશે આમાં જે તમારે cos a નું મૂલ્ય જોઈતું હોય તો b² અને c² નો સરવાળો થશે અને એમાં જે તમે a² બાદ કરી દો અને છેદમાં એવી રીતે cos b નું સૂત્ર પણ તમને છે આ ધ્યાન રાખવાનું છે તો અહીંનો આવશે હવે b છે એટલે b² બરાબર શું મળશે a² + c² - b²
છેદમાં પૂરી છે અને cos a નું જે સૂત્ર એ પ્રમાણે આવશે કે a² / b² - c² / 2 ચલો અહીંયા જે ખૂણો હોય વિધેય સાથે તમે જે બિંદુ લખો છે કેપિટલ હશે અને કેપિટલ ને આપણે ખૂણાઓ તરીકે લખો છો અને નાના અક્ષરોને એને બાજુઓના માપ છે તેવું છે અને સાથે જે તમને આપણી રીતે તમારા સાથે જે જરૂર હતી આરવાય કે એ વસ્તુ અલગ છે બરાબર અત્યારે આપણે સૂત્ર આધારિત કિંમત શું આવે છે અને શું એના નિયમો છે જોઈએ તો યાદ શું રાખવાનું છે તો આપણે યાદ એવું રાખવાનું છે કે ત્રિકોણના ગુણધર્મોના સૂત્રોમાં e ની કિંમત એટલે સ્મોલ a નું સૂત્ર લખવાનું e ની કિંમત a એટલે સ્મોલ a ની કિંમત માંગે તો a નું સૂત્ર લખવાનું સ્મોલ a એની કિંમત સ્મોલ a ની કિંમત માંગેલી હોય તો તમારે સ્મોલ a માટે સ્મોલ કેપિટલ a માટે બીજું છે દાખલાની શરૂઆતમાં મેં જે બાજુ સ્મોલ a બી સી હોય એ બાજુથી શરૂઆત કરવી જે બાજુ તમને લેફ્ટ એન્ડ રાઈટ એવું કદાચ એલએચએસ અને આ તરફ તો જે બાજુ સ્મોલ a બી સી આપેલા હોય એ બાજુથી એની શરૂઆત તમારે કરવાની હોય છે ત્રીજી વાત છે ત્રિકોણ એબીસી માટે ત્રિકોણના ત્રણ ખૂણાનો સરવાળો 180 થાય છે પણ આપણને ખબર છે કે જો એને રેડિયનમાં ફેરવા જઈએ તો 180 ગુણ્યા પાઈ સિગ્મા 180 180 180 હોય જાય એટલે a + b + c બરાબર પાઈ ગણો મળશે એટલે દસમા ની અંદર ત્રિકોણ ડિગ્રી મેળવવા માટે ત્રિકોણના ત્રણ ખૂણાનો સરવાળો તમે કરતા તો સામે 180 પછી 2 વડે ભાગતા એટલે 90 થતા બસ અને 90 માંથી કોઈ પણ ખૂણો બાદ કરો છો અને પછી 2 વડે ભાગી કરો તો વિધેય બદલાઈ જાય છે બરાબર માનો કે સાઈન a + b / 2 તો સામે cos c / 2 નો જવાબ આવશે કારણ કે 90 હોય એટલે ત્યાં વિધેય બદલાઈ જાય છે 90 એટલે કે પાઈ / 2 તો વિધેય બદલાઈ જાય છે બરાબર એવા તમે વિધેય આ વર્ષે ના આવતા વર્ષે પણ તમે શીખશો અત્યાર બરાબર તો આ થઈ આપણી વાતો કે જે સૂત્રો છે સૂત્રો ખાસ યાદ રાખવાનું કે જ્યારે cos a કેપિટલ હોય ત્યારે એ સ્કેર બાદ થાય બાકીના સરવાળો વર્ગોનો સમ ભાગ્યા અને સ્મોલ a હોય તો સ્મોલ a માટે આનું સૂત્ર નહીં લખાડો આવું સૂત્ર આવું જોઈએ હવે કિંમત વાળા જે લાગા છે એમાંથી એકાદ કિંમત વાળા દાખલો આપણે શોધીએ અને એના માટે કયું સૂત્ર લાગે છે એમાં આપણને ખબર પડી જશે બરાબર તેવો દાખલો છે 3.5 માં આવે છે બરાબર આપણે 3.4 પૂરો કર્યો કે જેમાં પહેલો દાખલો જે હતો એ વિધેયના સામે ખૂણો આપી દેલો અને એમાં આપણે રેડિયનનો માપ લાવી અને શૂન્યનો ગણ એટલે કે મુખ્ય ઉકેલ અને વ્યાપક ઉકેલ શોધેલા અને બીજા દાખલાને આપણે સમીકરણને આપણે સાદુરૂપ આપ્યું અને એમાં અવયવની જરૂર પડે તો અવયવ પ્રમાણે પણ તમે કામ કરી અને આપણે દાખલા કરીએ છીએ હવે અત્યારે આપણે જે દાખલો છે જોઈ લઈએ કે a = 18 b = 24 અને c = 30 હોય તો cos a શોધો અને sin a પણ શોધો એવા પણ દાખલા છે બસ તમારે ખાલી આટલું જ છે બસ ઘણું બધું તમે શોધી શકશો a = 18 b = 24 c = 30 સ્મોલ a છે a = 18 b = 24 અને c = 30 કેવું તમને હું આપણે નવી સંખ્યા આપણે લખી દીધી બરાબર એટલે 3.5 ના પહેલા દાખલામાં જે પહેલા અને બીજા દાખલામાં જે પણ હોય કિંમત શોધવાના એ તમારે પ્રયત્ન ગમે તેમ કરીને કિંમત શોધવાની છે a = 18 કેવું આવશે સાંજે 3.5 દાખલા નંબર પહેલા મળશે બરાબર છે એનો નંબર 1 છે હું માની લઈએ આપણે કિંમતો પહેલા શું આવે છે a = 18 b = 24 અને c = 30 હોય તો તમને કેવું કહેવામાં આવે કે cos a શોધો તો એનું સૂત્ર શું લાગે તમને ખબર હોય છે જો તમારે cos a શોધવું હોય તો a² બાદ કરો b² c² નો સરવાળો થાય તમને ખબર છે એટલે પહેલા સૂત્ર લખતા શીખવાનું જ્યાં સુધી સૂત્રોની પ્રેક્ટિસ નહીં થાય ત્યાં સુધી દાખલાના જવાબ નહીં આવે એટલે સૂત્રો જે આ ચેપ્ટરની અંદર આ પાછળ નવા સૂત્રો આવે આગળ આપણે બીજા લખ્યા બરાબર સાઈન ના સૂત્રો લખેલા છે sin α + β cos α + β - આ બધા સૂત્રો બંનેનો સરવાળો એ બધા સૂત્રો યાદ રાખવાનું c + c એટલે 2cc c - c એટલે - s 2ss s + s એટલે 2s s - 2cs આવા સૂત્રો પાકા કરવા પડે તો આગળ ને ટેબ્યા હોય છે
24 નો સ્ક્વેર વત્તા 30 નો સ્ક્વેર માઈનસ 18 નો સ્ક્વેર છેદ માં 2 18 24 બસ હવે તમને આનો સાદું તમે આપી શકો છો બરાબર છે આનો સાદું તમે આપો એટલે તમને ખબર પડી જશે બરાબર કારણ કે તમને બધાના વર્ગો ખબર છે 24 નો વર્ગ 576 30 નો વર્ગ 900 18 નો 324 અને નીચે 2 ગુણ્યા 18 ગુણ્યા 24 એટલે 18 નું 36 ગુણ્યા 24 કરવાનું અને અવયવ પાડો તો બી વાંધો રહે છે એટલે બરાબર 24 નો વર્ગ 576 30 નો વર્ગ 900 અને 324 આ એસે દેરા નો કાકામાં છે 900 છે દુરાવ આપણને સરળતા રહેશે 6 9 ને 5 4 14 16 36 થશે કારણ કે બે જીરો છે 17 ના સંખ્યાનો સરવાળો કરો 1436 માંથી 324 બાદ કરો કેટલા બાદ કરવા 324 અને છેદમાં 2 ગુણ્યા 18 ગુણ્યા 24 અત્યારે જરૂર હવે બાદ બાકી કર્યા પછી આપણે છેદ લઈશું માટે cos a બરાબર પહેલા બાદ બાકી કરવા 6 માંથી 4 જાય તો 2 મળે બરાબર પછી 7 માંથી 2 જાય તો 5 અને 4 માંથી 3 જાય તો 1152 છેદમાં બે ગુણ્યા 18 ગુણ્યા 24 અહીંયા જેટલા છે ઉત્તર પેલા બે બે તો 5 2 10 1 વર્ષ 1 ને 5 15 7 2 14 1 વર્ષ 1 વર્ષ 6 2 576 અને આ 24 નો સ્ક્વેર છે અને અહીંયા 18 એ છે નું છે 6 3 18 6 6 24 બરાબર 4 સિગ્મા ચાર ચેક કરો એટલે તમને ખબર પડશે કે 4 છેદમાં 3 આવે છે કે બરાબર છે આપણે ભૂલ થઈ સોરી સોરી સી 50 24 નથી અહીંયા 30 લખવાનું છે કેમ ભૂલ પડે છે બસ બસ એટલે અહીંયા આપણે પાછો ફેરફાર કરવો ત્રીસ બરાબર છે બે તો 576 બરાબર બે 576 પાછું જવાબ તો 4 છેદમાં 5 જ આવે છે બરાબર એટલે આપણે છેદ ઉડાવવા જવું પડશે 6 એટલે 2 હશે અહીંયા 5 કરીએ 5 ગુણ્યા 6 6 35 અને 6 તરી 18 એટલે ઉપર 18 છેદ ઉડે છે એનો મતલબ એ બે તો બે દૂ ચાર એક ને સાત 17 આઠ દૂ 16 એક ને ચાર આઠ દૂ 16 એટલે બે તો 228 બરાબર 88 થશે હવે જો ઉસે છે આપણે કહીએ cos e બરાબર 288 છેદમાં 18 ગુણ્યા 15 ગુણ્યા 2 18 દૂ 36 288 છેદમાં 36 ગુણ્યા 15 હજુ તો 36 ગુણ્યા 15 બે છે તો છે 36 એ ઉડી જશે નવ ગણી 27 એક ને આઠ 18 છ તરી 18 બરાબર છે 6 તરી 18 એટલે 96 ગુણ્યા 3 કરીએ તો 96 ગુણ્યા 3 કરો તમે તો 6 તરી 18 9 10 તમે 28 થઈ જાય એટલે 96 ભાગ્યા 36 ગુણ્યા 5 આવે છે આખો દાખલો ગરબડો ચાલો ફરીથી જરા જોઈએ 24 નો સ્ક્વેર વત્તા 30
ત્રીસનો સ્ક્વેર માઇનસ અઢારનો સ્ક્વેર છેદની કિંમત ખોટી કાઢાઈ એટલે 24 ગુણ્યા 30 કરવાના 536 વત્તા 900 માઇનસ 324 છેદમાં 2 ગુણ્યા 24 ગુણ્યા 30 બરાબર 4436 માઇનસ 324 2 ગુણ્યા 24 ગુણ્યા 30 એટલે કે cos a બરાબર 11 પાવર છેદમાં 2 ગુણ્યા 24 ગુણ્યા 30 2 તો 536 24 24 6 6 24 6 5 30 4 છેદમાં 5 બરાબર આ જ આવ્યો આપણે ભૂલમાં આગળ બીની જગ્યાએ આપણે a ની કિંમત લખાઈ દીધી આ રીતે તમે cos a શોધવું એટલે cos b અને cos c તમારે શોધવાના શું શોધવાના હોમવર્કમાં cos b અને cos c તમારે શોધવાના બરાબર છે સૂત્રની ગણતરી શોધવાના છે સૂત્રની મદદથી શોધી કાઢવાનું બરાબર આ થઈ ગયું તમારું એક કામ હવે એ રીતે સાઈન આપી દીધેલો તો સાઈન એનું મૂલ્ય તો જલ્દી મળે 1 માઇનસ cos સ્ક્વેર a તો તમે cos a નું મૂલ્ય શું લાવ્યા તમે જોયું 4 અપોન 5 આવે તો સાઈન એ શું મળી જાય એ તમને મળી જશે સાઈન સ્ક્વેર નું મૂલ્ય શું સાઈન સ્ક્વેર a પ્લસ cos સ્ક્વેર બરાબર 1 માટે સાઈન સ્ક્વેર a બરાબર 1 માઇનસ cos સ્ક્વેર a બરાબર 1 માઇનસ 4 છેદમાં 5 નો હોલ સ્ક્વેર એટલે કે 1 માઇનસ 4 છેદમાં 25 માટે સાઈન સ્ક્વેર એ બરાબર 9 છેદમાં 25 સાઈન એ બરાબર 3 છેદમાં 5 હવે તમારી પાસે જે સૂત્ર છે એનો પણ ઉપયોગ કરે તમે આ શોધી શકો છો બરાબર પણ આ કાટકોણ ત્રિકોણ માટે તમારે ફરી ત્રિજ્યા લાવવાનું રહેતો તમને અહીંયા સાઈન cos પરથી તમારા મળી જાય એવી જ અહીંયા પણ તમે સાઈન અને કોસ બી શોધવાના છો એટલે એ પણ લખી દઈએ આપણે સાઈન બી અને કોસ સાઈન સી શોધો કોસ બી કોસ સી સાઈન બી અને સાઈન સી સૂત્રની મદદ આ કામ તમારે પહેલા કરવાનું એટલે તમને ખબર પડી જશે એ રીતે cos b તમે મેળવી શકો છો sin b cos c ત્રણે ત્રણ તમારે ત્રણેય વિધેયની વાત કરી દેવાની ત્રણેય ફંક્શન ગુણાંક ત્રણેય ગુણાકાર કરો વિધેય એક જ હશે પણ ત્રણેય ત્રણ ગુણાંક તમારે વાત કરે હવે આપણે દાખલો કોઈ એવો આપેલો કે સાબિત કરવાનો છે એવો એક દાખલો જોઈએ અત્યારે એટલે તમને એવા દાખલા આપવામાં આવશે હું લખીશ a પ્લસ b બાય c છે તો જવાબ લાવવાનો છે cos a માઇનસ b છેદમાં sin c માઇ 2 શું જવાબ લાવવાનો છે a પ્લસ b છેદમાં c આપેલ હોય તો સાબિત કરવાનું છે કે cos a માઇનસ b છેદમાં 2 છેદમાં sin c બાય હવે આ કેવી રીતે થાય છે એની આપણે વાતો કરી લઈએ તો તમને a સ્મોલ a અને b આપી દીધેલો હોય તો તમારે એટલું જ કરવાનું કે સ્મોલ a માટેનું સૂત્ર શું છે એ તમારે પહેલા નક્કી કરી લેવાનું જો તમને એ ખબર પડે તો પાછા સાઈન ના સૂત્રનો ઉપયોગ થશે કયા સૂત્રનો ઉપયોગ થશે સાઈન ના સૂત્રનો ઉપયોગ અહીં કરવો પડશે બરાબર એટલે આપણે લખીએ દાખલા નંબર 3 જી હોય કે એની અંદર હું જે લખું છે અને બાકીના તમારે ગણવા પડશે એ જો a પ્લસ b છેદમાં બે બરાબર તો cos a માઇનસ b બાય 2 છેદમાં આપણે લાવવાનું છે sin c બાય 2 શું લાવવાનું છે એમાં sin c બાય આવો આપણે થોડા વિચારો તો આપણે અહીંયાથી ચાલ કરો હમણાં આપણે થોડીક સમય પહેલા વાત કરી કે જે સ્મોલ a ની સ્નાક્ષર હોય એ બાજુથી આપણે શરૂઆત કરીએ તો જોઈએ આપણે શું આવે છે તો ચેક કરીએ LHS a પ્લસ b છેદમાં બે હવે આમાં a પ્લસ b બાય 2 આવે તો તમારે a બરાબર 2 સાર સાઈન એ આવું લખી દેવાનું બરોબર અને b બરાબર 2 સાર 2 આર સાઈન બી આનો તમે ઉપયોગ કર્યો એનો મતલબ એ થશે 2 આર સાઈન બી
નો તમે ઉપયોગ કરો છો એનો મતલબ એ થશે કારણ છે અને પણ બાય કોના એ સી છે કેમ આપણે ટુ લખો નકર તો મજા આપણે આ તો તમે ત્રીજું પણ સ્તર લખીવો પડે સી બરાબર 2 આર સાઈન સી ચલો હવે કિંમત તો મૂકી આપણે તો જુઓ 2 આર સાઈન એ પ્લસ 2 આર સાઈન બી છેદમાં 2 આર સાઈન સી ચલો ઉપરથી તુવાર કોમન કાઢીએ એટલે સાઈન એ પ્લસ સાઈન બી છેદમાં તુવાર સાઈન સી તુવાર તુવાર લે આપણે શું મળશે સાઈન એ પ્લસ સાઈન બી છેદમાં સાઈન સી હવે આપણે સૂત્ર લગાડવા પડશે કયા તો તમને કહી દઉં એસ પ્લસ એસ નું સૂત્ર શું થાય તો 2SC નું સૂત્ર લગાડો 2s અને અહીં સાઈન સી છે તો ત્રિકોણના ત્રણ ગુણાનો સરવાળો તમને ખબર છે બરાબર શું છે ત્રિકોણના ત્રણ ગુણાનો સરવાળો અને સાઈન સી નું સૂત્ર તમને આગળ પણ મેં કહ્યું છે ઉપર છે સાઈન 2c હોય તો 2 સાઈન સી cos c અને 2 સાઈન સી હોય તો સાઈન 2 સાઈન સી માં જો cos c ભાગ્યો તો ઉપયોગ કરવાનો છે અને ઉપર તમારે જે શું લાગે છે આપણે જોઈએ અને એમાં જે કાંઈ બદલવાનો પ્લસ આવશે પ્લસ હવે જો એ સૂત્રને બદલ કરવાડીમાં તો 2 સાઈન a પ્લસ b બાય 2 ઇનટુ સાઈન અરે સોરી cos a માઈનસ b બાય 2 s પ્લસ s એટલે કયું સૂત્ર લાગશે 2sc અને નીચે સાઈન સી નું સૂત્ર સાઈન 2 સી હોય 2 એક્સ હોય તો 2 સાઈન એક્સ કોસ એક્સ થાય જેટલો ખૂણો એમાં અડધો થાય સાઈન 2 એક્સ બોલો છું તો સાઈન 2 એક્સ નું જે સૂત્ર છે એ સૂત્ર છે 2 સાઈન એક્સ કોસ એક્સ અહીં જેટલો ખૂણો એમાં અડધો થાય જો માત્ર તમે સાઈન એક્સ એટલો લેતો હોય તો એનો જે જવાબ આવશે 2 સાઈન સી બાય 2 અને સોરી એક્સ બાય 2 ઇન્ટુ કોસ એક્સ બાય આનો ઉપયોગ કરતો આપણે સાઈન સી છે એટલે હું લખી છું 2 સાઈન સી બાય 2 ઇન્ટુ કોસ સી બાય યસ ઓર નો બરાબર 2 અહીંયા બે ઉડી ગયા હવે આ જગ્યાએ હું આવું લખી શકું એ વિચાર લઈ લો સાઈન નું તમને બતાવી દઉં છું a પ્લસ b છે તો 2 ઇન્ટુ કોસ a માઈનસ b છે તો 2 છેદમાં સાઈન સી બાય 2 ઇન્ટુ કોસ સી બાય 2 હવે સાંભળો અત્યારે અમે થોડા સમય પહેલા અમે વાત કરી કે ત્રિકોણના ત્રણ ગુણાનો સરવાળો કેટલો થાય છે તો આપણને ખબર છે 180 a પ્લસ b પ્લસ c બરાબર 180 બરાબર 5 આવો આપણને ખબર હવે એમાંથી મારી પાસે a પ્લસ b છે બે વડે ભાગી નાખીશું એટલે આપણે 10 નો ધોરણ ની લાગી ગઈ a પ્લસ b બરાબર 5 માઈનસ આ બંને બાજુ બે વડે ભાગી નાખો તો a પ્લસ b છેદમાં b બરાબર pi બાય 2 માઈનસ c બાય 2 હવે જે લીધી છે સાઈન તો આની આગળ સાઈન લગાડો સાઈન a પ્લસ b બાય 2 બરાબર સાઈન pi બાય 2 માઈનસ c બાય 2 હવે તમને ખબર છે pi બાય 2 હોય તો લીધી શું થાય એટલે cos c બાય 2 એટલે આવા જ ઘણી જગ્યાએ આજે ચેપ્ટર છે એની અંદર આ સૂત્ર રૂપે બધા થશે ક્યારેક પાયનો પણ એટલે તમે જોયો સાઈન એ પ્લસ બી બાય ટુ ની જગ્યાએ હું શું લખીશ કોસ સી બાય ટુ ઇન્ટુ કોસ એ માઇનસ બી બાય ટુ છેદમાં સાઈન સી બાય ટુ ઇન્ટુ કોસ સી બાય ટુ જો કોસ સી બાય ટુ ઉડી જાય એટલે આપણને મળશે કોસ એ માઇનસ બી છેદમાં બે છેદમાં સાઈન સી બાય બરાબર આર એચ એસ તો આવી રીતે જેમ બી પ્લસ બી છેદમાં સી હોય તો ત્યાં સાઈન સી બાય તો અહીંયા બી પ્લસ સી છેદમાં બી હોય તો ત્યાં સાઈન બી બાય તો ઉપર બી માઇનસ સી બાય કોસ બસ આવી રીતે બીજા ત્રણ સૂત્રો તમને લખી દઉં છું તમારે કરવાના છે બરાબર છે આવું ધ્યાન રાખતા જ આ સૂત્રોની જરૂર પડશે બરાબર આ જેમ ગણો છે એમાં b + c લખો તો
તમારી a સ્મોલ આવશે તો તે sin a/2 આવશે અને ઉપર શું આવશે b - a/2 આવશે હું લખી દઉં છું બરાબર બહુમાળમાં છે એટલે બાકીના બે તમારે કરવાના sw માં જોઈ લો જો b + c / a તો cos b - c છેદમાં 2 છેદમાં sin c / a/2 ત્રીજો છે આ એક બીજો નંબર જો a + c / b બરાબર cos a - c / sin b / 2 ઘણા બધા કેપિટલ અક્ષરમાં છે આ જે ખૂણા છે બધા કેપિટલમાં છે એટલે અહીંયા પણ મારે કેપિટલ ખબર છે ને a - c આ બંને તમારા ઉપાંતમાં CW પ્રમાણ કરવા જેમ આગળના જેમ આપેલા છે પ્રમાણ કરવા પછી આગળના દાખલા આપણે જોઈશું બરાબર છે કારણ કે ત્યાં આગળ વર્ગોની વાત તમારી આવી એટલે ખાસ તમારે દરરોજ એકવાર સૂત્ર સવારે ઊઠીને મનન કરીને લખવાની પ્રેક્ટિસ કરો જેટલા સૂત્રો તમે યાદ રહેતા થશે ને એટલો તમને જલ્દી કાર્ય તમામ થશે એટલે સૂત્રની જરૂર દરેક જગ્યાએ પડવાની છે બરાબર ચલો